विद्यार्थी मित्रों गुड आफ्टरनून। आपणे धोरण 12 कॉमर्स नामना मूळ तत्वो एमां भाग 2 नी अंदर प्रकरण नंबर 4 नाणाकीय पत्रकोनुं विश्लेषण एनी आपणे चर्चा करीए छीए। नाणाकीय पत्रक कोने कहेवाय, नाणाकीय पत्रकोनुं विश्लेषण कोने कहेवाय, नाणाकीय पत्रकोनुं विश्लेषण शुं काम करवामां आवे छे, आनी पहेलाना बे लेक्चरनी अंदर आपणे बधी एनी चर्चाओ करी। नाणाकीय पत्रक एटले के हिसाबी वर्षना अंते हिसाबी पद्धतिना नियमों अने सिद्धांतोने लागू करीने जे हिसाबी पत्रको तैयार करवामां आवे एने नाणाकीय पत्रको कहेवाय छे। અને આ નાણાકીય પત્રકની અંદર ક્યાં ક્યાં પત્રકોનો સમાવેશ થાય તો કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક, આટલાનો સમાવેશ થાય છે। તો કે નાણાકીય પત્રકનું વિશ્લેષણ શું કામ કરવામાં આવે છે તો કે ધંધાકીય એકમ છે એની આર્થિક સદ્ધરતા માપવા માટે, એની આર્થિક તંદુરસ્તી માપવા માટે થઈને, આપણે કેમ બીમાર હોય તો આપણે ડૉક્ટર પાસે જઈને આપણી તંદુરસ્તી જાણવા માટે થઈને ડૉક્ટર દવા આપે, એમ નાણાકીય વિશ્લેષણ કરવાથી તમને ખબર પડે કે તમારી મિલકતો કેટલી છે, મિલ્ક દેવા કેટલા છે, તમારી એક વર્ષ દરમિયાન રોકડ કેટલી આવી ને રોકડ કેટલી ગઈ તે, એટલે કે વિશ્લેષણ કરવાથી ધંધાકીય એકમની સંપૂર્ણ માહિતી મળે છે। અને આ સંપૂર્ણ માહિતી ત્યારબાદ એના જે વર્ગ સાથે સંકળાયેલા છે, એટલે કે અલગ અલગ પક્ષકારો સાથે ધંધાકીય એકમ કંપની સંકળાયેલી હોય છે, દાખલા તરીકે કંપની હોય તો શેર હોલ્ડર સાથે સંકળાયેલી હોય છે, તો શેર હોલ્ડરોને કંપનીના નાણાકીય પત્રકની અંદર રસ હોય છે, કંપનીની માર્કશીટમાં રસ હોય કે કંપનીએ કેટલો નફો કર્યો, કારણ કે એને આધારે એને ડિવિડન્ડ મળે છે। એના ત્યારબાદનો આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિક છે નાણાકીય વિશ્લેષણના પ્રકારો। મેં હસતા હસતા નહોતું કીધું વિશ્લેષણ એટલે શું, તો કે આપણે બીજાની કાપીએ એ, હવે આપણે જે નાણાકીય વિશ્લેષણ કર્યું છે ને એ વિશ્લેષણ કરવા માટેના પ્રકારો છે, કેટલા પ્રકારે આપણે નાણાકીય વિશ્લેષણ થઈ શકે, તો એક પક્ષકારોના આધારે, એક આડા ઊભા સ્વરૂપે અને એક સમયના આધારે। પક્ષકારોના આધારે, આડા ઊભા સ્વરૂપે અને સમયના આધારે, એક વાક્યમાં પ્રશ્ન આવે કે નાણાકીય વિશ્લેષણના પ્રકારો જણાવો, તો કે પક્ષકારોના આધારે, આડા ઊભા સ્વરૂપે અને સમયના આધારે। તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે પક્ષકારોના આધારે ક્યાં ક્યાં વિશ્લેષણ આવી શકે, તો કે બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ। આડા ઊભા સ્વરૂપે ક્યાં ક્યાં વિશ્લેષણ આપી શકે, તો કે એક આડું વિશ્લેષણ અને બીજું ઊભું વિશ્લેષણ। અને સમયના આધારે ક્યાં આવે, તો કે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ, એવા વિશ્લેષણ આવી શકે। એમાંથી આપણે ચર્ચા કરીએ પક્ષકારોના આધારે। પક્ષકારોના આધારે મેં કીધું છે બાહ્ય અને એક આંતરિક, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ। તો અહીંયા હવે પ્રશ્ન આવીને ઊભો રહેશે કે બાહ્ય વિશ્લેષણ કોને કહેવાય, આંતરિક વિશ્લેષણ કોને કહેવાય, બાહ્ય પક્ષકારો કોને કહેવાય અને આંતરિક પક્ષકારો કોને કહેવાય। તો પ્રશ્ન પહેલો કયો આવશે, તો કે બાહ્ય વિશ્લેષણ એટલે શું, પછી આંતરિક વિશ્લેષણ એટલે શું, બાહ્ય પક્ષકારો ક્યાં ક્યાં છે તે અને આંતરિક પક્ષકારો ક્યાં ક્યાં છે તે। આને આપણે પ્રશ્નના સ્વરૂપે, કોના સ્વરૂપે, પ્રશ્નના સ્વરૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। બાહ્ય વિશ્લેષણમાં ક્યાં ક્યાં પક્ષકારો આવે છે અને બાહ્ય વિશ્લેષણ કોને કહેવામાં આવે છે તે આપણે જોયું। નાણાકીય પત્રક, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક, આ નાણાકીય પત્રકો છે। હવે તો પાછો પ્રશ્ન આવે બાહ્ય વિશ્લેષણ કોને કહેવામાં આવે છે અને બાહ્ય પક્ષકારો કોને કહે છે। બાહ્ય એટલે કે બહારના, જે કંપનીની સાથે બહારથી સંકળાયેલા હોય તે, ભાગીદારી પેઢીની સાથે જે લોકો બહારથી સંકળાયેલા હોય તે, ધંધાકીય એકમની દ્રષ્ટિએ બાહ્ય પક્ષકારોમાં, ધંધાકીય એકમની દ્રષ્ટિએ, ભાગીદારી પેઢીની દ્રષ્ટિએ, કંપનીની દ્રષ્ટિએ બાહ્ય પક્ષકારોમાં ઇક્વિટી શેર હોલ્ડરો,
પ્રેફરન્સ શેરહોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, નાણાકીય સંસ્થાઓ, લેણદારો જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરી છે, બેંકો જેની પાસેથી આપણે લોન લીધી છે, જાહેર થાપણો આપનારા એટલે કે જાહેર જનતા, કર્મચારી સંગઠનો કંપનીના કર્મચારીઓ સાથે સંકળાયેલા હોય, એટલા માટે દાખલા તરીકે કર્મચારી સંગઠનોને શું અહીંથી ફાયદો થાય? તો કે કર્મચારીને જે બોનસ આપવામાં આવે છે, ઓછું બોનસ આપે કે વધુ બોનસ આપે તો કર્મચારી સંગઠનો એનો વિરોધ કરી શકે છે. સરકાર પણ બાહ્ય પક્ષકારોમાં આવે. શું કામ બાહ્ય પક્ષકારોમાં આવે? તો કે સરકાર પણ તમારા નાણાકીય પત્રકો માગી શકે અને એનું વિશ્લેષણ કરી શકે. એટલે કે આ બધા જ શું છે? બાહ્ય પક્ષકારો છે. ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, લેણદારો, બેંકો, જાહેર થાપણો આપનારા, કર્મચારી સંગઠનો, સરકાર વગેરેનો સમાવેશ થાય છે. આ પક્ષકારોને હિસાબી ચોકડા કે દસ્તાવેજો તપાસવાનો અધિકાર નથી. આ બરાબર સમજો, હિસાબી ચોપડા કે દસ્તાવેજો તપાસવાનો અધિકાર નથી, માત્ર આંતરિક પક્ષકારોને જ અધિકાર આપે. એ ચોપડા અને દસ્તાવેજોને લગતી માહિતી માગી શકે, પરંતુ તપાસવાનો અધિકાર એને નથી. તો આને શું કહેવાય છે? આ બાહ્ય પક્ષકારો. અને હવે પ્રશ્ન આવે છે, નાણાકીય પત્રકોનું બાહ્ય વિશ્લેષણ કોને કહે છે? નાણાકીય પત્રકોનું બાહ્ય વિશ્લેષણ કોને કહે છે? હમણાં આપણે જોયું કે ધંધાકીય એકમ દ્વારા એટલે કે કંપની દ્વારા કે ભાગીદારી પેઢી દ્વારા હિસાબી વર્ષના અંતે હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે છે, જેને આપણે નાણાકીય પત્રકો કહીએ છીએ. આ નાણાકીય પત્રકો પ્રગટ થયેલા હિસાબી પત્રકો તરીકે ઓળખાય છે, પ્રગટ થયેલા વાર્ષિક અહેવાલો તરીકે પણ ઓળખાય છે. આ અહેવાલોનું બાહ્ય પક્ષકારો દ્વારા વિશ્લેષણ કરવામાં આવે ને બાહ્ય વિશ્લેષણ કહેવામાં આવે છે. નફા નુકસાન ખાતાને ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, નાણાકીય સંસ્થાઓ, બેંકો, લેણદારો, જાહેર થાપણ આપનારા બધા વિશ્લેષણ કરે તો એને તમે બાહ્ય વિશ્લેષણ કહી શકો છો. એને આપણે સરળ શબ્દોમાં કીધું છે, જો બાહ્ય પક્ષકારો ધંધાકીય એકમના પ્રગટ થયેલા હિસાબો ભગવાન પ્રગટ થાય એમ પ્રગટ ન થયો, જાહેર કરેલા, આપણે વેબસાઇટ ઉપર મૂકેલા, જેવા કે નફા નુકસાન પત્રક, પાકું સરવૈયું, હિસાબોને લગતી નોંધ, ડિરેક્ટર મંડળનો અહેવાલ. ડિરેક્ટર મંડળનો અહેવાલ એટલે પાકું સરવૈયું બનાવવામાં આવે ને, વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે, એમાં સાથે ડિરેક્ટરનો અને ઓડિટરનો અહેવાલ હોય છે. ઓડિટરનો અહેવાલ, રોકડ પ્રવાહ પત્રક વગેરેનો, તેના વિશ્લેષણના સાધનો. એટલે આ જેટલા નાણાકીય પત્રકો છે, નાણાકીય પત્રકોનો આ બાહ્ય પક્ષકારો દ્વારા વિશ્લેષણના સાધનો દ્વારા એટલે કે તુલનાત્મક પત્રકો, ગુણોત્તર વિશ્લેષણ દ્વારા ની મદદ વડે જે નાણાકીય વિશ્લેષણ કરે છે તેને બાહ્ય વિશ્લેષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઇક્વિટી શેર હોલ્ડર દ્વારા કંપનીના નફા નુકસાન ખાતાનું ગુણોત્તર વિશ્લેષણ કરવામાં આવ્યું. ગુણોત્તર વિશ્લેષણ એટલે નફાની ટકાવારી કાઢવામાં આવી. તો કે 25% નફો છે ને, 15% નફો છે ને, 20%, તો એને આપણે બાહ્ય વિશ્લેષણ કહી શકીએ. એવી રીતે પ્રેફરન્સ શેર હોલ્ડર દ્વારા પાકું સર્વેયું જોવામાં આવ્યું. પાકા સર્વે એની અંદર કેટલી મિલકતો છે ને કેટલા દેવા છે એનો ગુણોત્તર કાઢવામાં આવ્યો, તો પણ એને તમે બાહ્ય વિશ્લેષણ કહી શકો. બેંક દ્વારા તમારું રોકડ પ્રવાહ પત્રકનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એક વર્ષ દરમિયાન કેટલી રોકડ આવી ને કેટલી રોકડ ગઈ એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. તો આ બધા જ વિશ્લેષણને બાહ્ય વિશ્લેષણ કહેવામાં આવે છે. ટૂંકમાં બાહ્ય પક્ષકારોમાં કોનો કોનો સમાવેશ થાય? ઇક્વિટી શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, બેંકો, લેણદારો, જાહેર થાપણ આપનારા વગેરેનો. અને આ બધા દ્વારા જો નફા નુકસાન પત્રક, પાકું સરવૈયું, વેપાર ખાતું, રોકડ પ્રવાહ પત્રક, ભંડોળ પ્રવાહ પત્રક, ઓડિટરનો અહેવાલ, ડિરેક્ટરનો અહેવાલ, આ બધાને બધી જ માહિતીને ગુણાત્મક વિશ્લેષણના ગુણાત્મક સાધનો વડે, તુલનાત્મક પત્રકો દ્વારા, ગુણોત્તર વિશ્લેષણ દ્વારા એનું નાણાકીય વિશ્લેષણ કરવામાં આવે તો તેને બાહ્ય વિશ્લેષણ કહેવામાં આવે છે. અને જે આપણે દાખલા સ્વરૂપે આ પ્રકરણમાં
આવશે. હવે આપણે જોયું પક્ષકારોના આધારે બે વિશ્લેષણ થાય. પક્ષકારોના આધારે બે વિશ્લેષણ કયું? એક બાહ્ય વિશ્લેષણ ને બીજું આંતરિક વિશ્લેષણ. બાહ્ય એટલે કે બહારથી જોડાયેલા લોકો, આંતરિક તો જે લોકો અંદરથી જોડાયેલા છે તે. અંદરથી જોડાયેલા કોણ હોય? તો કે કંપનીના સંચાલકો. કોણ હોય? કંપનીના માલિકો, કંપનીના સંચાલકો. અને એના દ્વારા જે વિશ્લેષણ કરવામાં આવે ને એને નાણાકીય પત્રકોનું આંતરિક વિશ્લેષણ કહેવામાં આવે છે. સાવ સરળ શબ્દોમાં એને હવે આપણે એકાઉન્ટની ભાષામાં કઈ રીતે કહેવામાં આવે છે જોઈએ. ધંધાકીય એકમના એટલે કે ભાગીદારી પેઢીના કંપનીના હિસાબી ચોપડાઓ. હિસાબી ચોપડાઓ એટલે કે નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, પાકું સરવ્યું, રોકડ પ્રવાહ પત્રક, ભંડોળ પ્રવાહ પત્રક વગેરે હિસાબી માહિતીઓ તપાસવાનો અને મેળવવાનો મુખ્યત્વે અધિકાર કોની પાસે હોય? સંચાલકો પાસે હોય. દરેક પ્રકારની માહિતી મેળવવાનો અને તપાસવાનો અધિકાર કોની પાસે હોય? મુખ્ય સંચાલકો, ધંધાના સંચાલકો પાસે, ધંધાના માલિકા પાસે હોય છે. અને જેને આપણે આંતરિક પક્ષકારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધાના આંતરિક પક્ષકારો દ્વારા હિસાબી એકમોનું, હિસાબી પદ્ધતિનું જે વિશ્લેષણ કરવામાં આવે તેને શું કહીએ છીએ? આપણે આંતરિક વિશ્લેષણ કહીએ છીએ. આપણા દ્વારા જે હિસાબો રજૂ કરવામાં આવ્યો હોય, જે હિસાબી માહિતી રજૂ કરવામાં આવી હોય, જે નાણાકીય પત્રકો રજૂ કરવામાં આવ્યું હોય એ ધંધાના સંચાલકો દ્વારા, ધંધાના માલિકો દ્વારા એટલે કે આંતરિક પક્ષકારો દ્વારા જે વિશ્લેષણ કરવામાં આવે છે એને આંતરિક વિશ્લેષણ કહીએ છીએ. તો અહીં આપણે એક પ્રશ્ન બીજો પણ આવી શકે કે આંતરિક પક્ષકારોમાં કોનો સમાવેશ થાય છે? તો તમે કહી શકો આંતરિક પક્ષકારોની અંદર ધંધાના સંચાલકોનો સમાવેશ થાય છે, ભાગીદારી પેઢીના ભાગીદારોનો સમાવેશ થાય છે, ધંધાના માલિકનો સમાવેશ થાય છે, જેને આપણે આંતરિક પક્ષકારો તરીકે ઓળખવામાં આવે છે. આમ આંતરિક પક્ષકારો દ્વારા હિસાબી ચોપડાઓ, નોંધો અને નાણાકીય પત્રકોના આધારે ધંધાકીય એકમની કામગીરી અને નાણાકીય કાર્યક્ષમતાનું જે વિશ્લેષણ કરે છે તેને આંતરિક વિશ્લેષણ કહેવામાં આવે છે. આંતરિક વિશ્લેષણની મદદ વડે સંચાલકો લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના નિર્ણયો લે છે. હિસાબી ચોપડાઓ, નોંધો અને નાણાકીય પત્રકોના આધારે એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું હોય એનું વિશ્લેષણ કરવામાં આવે એટલે ધંધા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે, કોઈ કાર્યક્ષમતા સાથે કામગીરી કરવામાં આવી છે એનું વિશ્લેષણ થાય. એટલે ત્યાંથી ખબર પડે, પરિણામ મળે કે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કઈ કાર્યક્ષમતાએ કામગીરી કરવામાં આવી છે અને એને આધારે જે વિશ્લેષણ કરવામાં આવે એ આંતરિક વિશ્લેષણ કહેવાય. અને આ આંતરિક વિશ્લેષણને આધારે સંચાલકો દ્વારા લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના નિર્ણયો લેવામાં આવે છે. દાખલા તરીકે આ વિશ્લેષણ કરવાથી ખબર પડી કે ધંધાની નાણાકીય કાર્યક્ષમતા નબળી પડી છે. નાણાકીય કાર્યક્ષમતા નબળી પડી છે એટલે એનો મતલબ છે કે ધંધા પાસે પૈસા હતા પરંતુ એ પૈસાનો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવ્યું નથી, ધંધાની અંદર યોગ્ય રીતે પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો એને કઈ રીતે સારી રીતે ઉપયોગ કરવો તે અહીંયા નિર્ણય લેવો પડે છે. ટૂંકા ગાળાના પણ નિર્ણયો લઈ શકાય, લાંબા ગાળાના નિર્ણય શકાય. શેના આધારે? તો કે આંતરિક વિશ્લેષણના આધારે. એટલે આપણે બે જોયા. એક શું જોયું? ફરીવાર આપણે મુખ્યત્વે પ્રકાર ઉપર વ્યા જઈ નાણાકીય વિશ્લેષણના પ્રકારમાં. તો કે પક્ષકારોના આધારે શું જોયું? બાહ્ય વિશ્લેષણ. બીજું જોયું આંતરિક વિશ્લેષણ. બાહ્ય પક્ષકારો કોને કહેવાય, આંતરિક પક્ષકારો કોને કહેવાય? અને હવે જોવાનું છે આડા ઊભા સ્વરૂપે નાણાકીય વિશ્લેષણના પ્રકારો. એમાં શું છે? આડા ઊભા સ્વરૂપે, આડું વિશ્લેષણ ને ઊભું વિશ્લેષણ. એટલે શું ખબર છે? ઓલો આડા હુતા હુતા વિશ્લેષણ કરે ને આડું વિશ્લેષણ, ને ઊભા ઊભા વિશ્લેષણ કરે ને શું કહેવાય? ઊભું વિશ્લેષણ. તમે તેવું વિચારતા હશો ને? એવું નથી. આખું આડું વિશ્લેષણ કોનું કહેવાય અને ઊભું વિશ્લેષણ કોને કહેવાય એ આપણે જોઈએ. જો 2019 ની અંદર આ પ્રશ્ન આવ્યો છે એનો મતલબ કે 2020 માં
પ્રશ્ન પાછો આવશે, રિપીટ થાય જ મોટા ભાગે. આડું વિશ્લેષણ એટલે શું? બરોબર સમજો, એક એક શબ્દ આગળ. એક જ ધંધાકીય સાહસના, એક જ ધંધાકીય સાહસ, એક કોઈ પણ એક ધંધાકીય સાહસના જુદા જુદા વર્ષના, બહુ અગત્યનો છે. હું અહીંયા પેન મારે ખાલી થઈ ગઈ એટલે લીટો કરતાં ભૂલી ગયો. જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોરની તુલના કરવામાં આવે તેને આડું વિશ્લેષણ કરે. એક જ કંપની હોય એના જુદા જુદા વર્ષના, 2015, 16, 16, 17, 15 અને 16, 16, 17, 17, 18, 19, 20, કંપની એક જ, કંપની એક, ભાગીદારી પેઢ, પેઢી એક જ. એક જ ધંધાકીય સાહસના જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેને આડું વિશ્લેષણ કહે છે. એટલે કે આડા વિશ્લેષણની અંદર તમને બે કે તેથી વધુ વર્ષોની માહિતી આપવામાં આવી. 2 વર્ષનો નફો, 2 વર્ષનું વેચાણ, 2 વર્ષની ખરીદી, 2 વર્ષનો કાચો નફો, 2 વર્ષની મિલકતો, 2 વર્ષના દેવા, આ બધાની શું થાય? સરખામણી થાય. એટલે કે ધંધાકીય સાહસના જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકો, એટલે કે એકથી વધુ વર્ષ નાણાકીય પત્રકો ધ્યાનમાં લઈને વિશ્લેષક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરે ત્યારે આવા વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે. વિશ્લેષક એટલે કે જે વ્યક્તિ વિશ્લેષણ કરતો હોય, તે જે વ્યક્તિ દ્વારા વિશ્લેષણ કરવામાં આવતું હોય તે એકથી વધુ વર્ષના નાણાકીય પત્રકોને ધ્યાનમાં લઈને જે વિશ્લેષણ કરે તેને આડું વિશ્લેષણ કહેવામાં આવે છે. ટૂંકમાં બીજી રીતે યાદ રાખી રહ્યો, આડા વિશ્લેષણની અંદર 2 કે તેથી વધુ વર્ષોની માહિતી આપેલી હોય. કેટલી? 2 કે તેથી વધુ વર્ષોની માહિતી આપી હોય. એક જ કંપની, એક જ ભાગીદારી પેઢી, એક જ કંપની, એક જ કંપનીની માહિતી આપેલી હોય, એક જ કંપનીના જુદા જુદા વર્ષના આપેલા હોય નાણાકીય પત્રકો, એની આપણે શું કરવાની? તુલના કરવાની. એ તુલના કરીએ એને આપણે આડું વિશ્લેષણ કહેવામાં આવે છે. ટૂંકમાં આ તમને મારા ખ્યાલથી સમજાઈ ગયું હશે. એના પ્રશ્ન પૂછાયેલો છે HSE 2019. હવે અહીંયા પાછો પ્રશ્ન આવે, ક્લાસ હોય તો ક્લાસમાં તરત જ કહો કે પૂછ્યું એક, હા સાહેબ આડું વિશ્લેષણ શું કામ કરવામાં આવે છે? આપણે કોઈ પણ જમીએ તો જમ્યા શું કામ હોય? તો કે ભૂખ લાગી હોય એટલે. પછી 4 વાગે આપણે પાછી દાબેલી ખાય, શું કામ? તો કે 4 વાગે ભૂખ લાગી હોય. એમ આડું વિશ્લેષણ શું કામ કરવામાં આવે છે? ધંધાકીય એકમ દ્વારા, ભાગીદારી પેઢી દ્વારા. તો કે ધંધાકીય એકમની નફાકારકતા, રોકડ પ્રવાહ, મિલકતોમાં વધારો ઘટાડો, લાંબા ગાળાની જવાબદારીમાં વધારો ઘટાડો વગેરેના વલણો જાણવા માટે આડા સ્વરૂપે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે છે. નફાકારકતા, કોઈ પણ 2 વર્ષ લઈ લીધા, 2011નો નફો, 2012નો નફો, તો 2011નો નફો કેટલો હતો, 2012નો નફો કેટલો હતો, નફામાં કેટલો વધારો ઘટાડો થયો જાણવા ક્યાંથી મળે? આડા વિશ્લેષણ દ્વારા. રોકડમાં કેટલો વધારો ઘટાડો થયો, રોકડ પ્રવાહમાં કેટલો વધારો ઘટાડો થયો, આડા વિશ્લેષણ એટલા માટે કરવામાં આવે. મિલકતોમાં વધારો ઘટાડો થયો, દેવામાં વધારો ઘટાડો થયો, એના વલણો, વલણ જાણવા માટે, એટલે કે વધતા વલણ વધતા પ્રવાહમાં છે કે ઘટતા પ્રવાહમાં, એ જાણવા માટે થઈને નાણાકીય પત્રકોનું આડા સ્વરૂપે વિશ્લેષણ કરવામાં આવે છે. અને આડા સ્વરૂપના વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ અને ગતિશીલ વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આડા સ્વરૂપનું બીજું નામ શું છે? સમય શ્રેણી અને ગતિશીલ વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ યાદ રાખજો. આપણે તને ખબર, મૂળ નામ કલ્પેશભાઈ હોય પણ તો ઘરમાં તો કે પિન્ટુના નામે ઓળખાતા હોય, તો એ કલ્પેશભાઈનું નામ પિન્ટુય થયું, બહાર પાછું તો કે ચકાના નામે ઓળખતો હોય. એક જ વ્યક્તિના 3 નામ હોય ને, ઘરમાં કલ્પેશ હોય, બહાર પિન્ટુ હોય, મિત્ર ચકો કહેતા હોય. ભાઈ ઘણા મિત્રો તો કલ્પોય કહેતા હોય, આપણે એવું ન કહી શકાય અહીંયા. પણ આપણે તો આડા વિશ્લેષણના બીજા ક્યાં નામ છે? તો કે આડા વિશ્લેષણને સમય શ્રેણી વિશ્લેષણ અને ગતિશીલ વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. આડા વિશ્લેષણમાં નાણાકીય પત્રકોની તુલના શેના આધારે કરવામાં આવે છે? આપણે સરખામણી કરવી હોય તો સરખામણી કરવા માટે કોઈ આધાર જોઈએ કે નહીં? હવે હમણાં કીધું કે
આડા વિશ્લેષણની અંદર નાણાકીય પત્રકોની અંદર જે વિગતો આપી હોય એ વિગતોની તુલના કરવામાં આવે છે. તો તુલના કરતી વખતે કોઈ પણ એક વર્ષને આધાર બનાવીને એ વર્ષને આધાર બનાવી અને ત્યારબાદ બાકીના વર્ષો સાથે તુલના કરવામાં આવે છે. દાખલા તરીકે તમને નફો 2010નો આપ્યો હોય, તમને નફો 2011નો આપ્યો હોય, તો 2010ના નફાને આધાર બનાવી 2011-2012માં કેટલો વધારો ઘટાડો થયો તે જોઈ શકાય. 2010ની મિલકતોને આધાર બનાવીને મિલકતોમાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો ધ્યાનમાં લઈ શકાય. 2010ના જવાબદારીને ધ્યાનમાં લઈને 2011ની જવાબદારી 2012ની જવાબદારીમાં કેટલો ફેરફાર થયો એ ધ્યાનમાં લઈ શકાય. એટલે કે આડા વિશ્લેષણમાં નાણાકીય પત્રકોની તુલના શેના આધારે કરવામાં આવે છે? તો કે આડા સ્વરૂપના વિશ્લેષણમાં કોઈ એક વર્ષને આધાર વર્ષ ગણી તેના નાણાકીય પત્રકો સાથે ત્યાર પછીના દરેક વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે છે. કીધું ને, કોઈ પણ એક વર્ષને આધાર વર્ષ બનાવવાનો, આધાર બનાવવાનો અને બીજા બધાને તેની સાથે સરખામણી કરવી. અહીંયા ઉદાહરણ આપ્યું છે, 2017-18ના નફા નુકસાન પત્રકની હિસાબી વિગતોની સરખામણી. 2017-18નો નફો લઈ લ્યો, એની સાથે 2018-19ના નફાની સરખામણી કરવાની. નફામાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો, ઘટતું વલણ છે કે વધતું વલણ છે ત્યાંથી ખબર પડે. એટલે કે નાણાકીય પત્રકોની તુલના કોઈ એક વર્ષને આધાર વર્ષ બનાવીને કરવામાં આવે છે. પછી આડા સ્વરૂપે વિશ્લેષણ કરવા માટે વિશ્લેષણ કરવાની કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? આપણે તુલના કરવી હોય, સરખામણી કરવી હોય તો એ માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે આડા સ્વરૂપે વિશ્લેષણ કરવા માટે તુલનાત્મક પત્રકો, સામાન્ય માપ એટલે કે સમાન માપના પત્રકો, વલણ દર્શાવતી ટકાવારીઓ અને ગુણોત્તર વિશ્લેષણ વગેરે પદ્ધતિઓનો કે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગુણોત્તર વિશ્લેષણ તો એક આખું પ્રકરણ હતું. આ આડા સ્વરૂપે વિશ્લેષણ કરવા માટે તુલનાત્મક પત્રકો છે, સમાન માપના પત્રકો છે, આમાં આના આપણે દાખલા ગણવાના છે એટલે આપણને તરત જ ખબર પડશે. તુલનાત્મક પત્રકો, સામાન્ય માપ કે સમાન માપના પત્રકો, વલણ દર્શાવતી ટકાવારીઓ અને ગુણોત્તર વિશ્લેષણના સાધનોનો, ની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, આ જોયું તો આપણે આડા સ્વરૂપનું, અને આ છે ઊભા સ્વરૂપનું વિશ્લેષણ કોને કહેવાય છે? ઊભા સ્વરૂપનું વિશ્લેષણ કોને કહેવાય છે? આપણે આડા સ્વરૂપના વિશ્લેષણની અંદર જોયું હતું કે કોઈ પણ એક જ વર્ષને આધાર બનાવીને બાકીના વર્ષોને એટલે કે જુદા જુદા વર્ષોની વિગતો ધ્યાનમાં લેવાય છે. એનાથી વિરુદ્ધ, આડાથી વિરુદ્ધમાં શું હોય? ઊભું હોય. અને ઊભા સ્વરૂપમાં શું હોય? તો કે માત્ર એક જ વર્ષના નાણાકીય પત્ર, એક જ વર્ષની વિગતો ધ્યાનમાં લેવાય છે. એક જ વર્ષના નાણાકીય પત્રકોમાં દર્શાવેલ હિસાબી વિગતો ધ્યાનમાં લઈને જે વિશ્લેષણ કરવામાં આવે છે તેને ઊભું વિશ્લેષણ કરવામાં આવે છે. 2019, 2020, 2011, 2009, 1995, 1996 કોઈ પણ એક જ વર્ષની નાણાકીય માહિતી, નાણાકીય પત્રકોની માહિતી, હિસાબી માહિતી ધ્યાનમાં લઈને જે વિશ્લેષણ કરવામાં આવે એને ઊભા સ્વરૂપનું વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે કે આડા સ્વરૂપની અંદર જુદા જુદા વર્ષોને ધ્યાનમાં લેવાય છે અને ઊભા સ્વરૂપના વિશ્લેષણની અંદર માત્ર કોઈ પણ એક જ વર્ષને ધ્યાનમાં લેવાય છે. આ ઊભા વિશ્લેષણને સ્થિર વિશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઊભા સ્વરૂપે વિશ્લેષણ કરવા માટે સમાન માપના પત્રકો અને ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ થાય છે. અહીંયા તુલનાત્મક પત્રકોનો ઉપયોગ નથી થતો, બરોબર યાદ રાખજો. વિશ્લેષણ કરવાની જે પદ્ધતિઓ છે એ ત્રણ પદ્ધતિઓમાંથી માત્ર બે પદ્ધતિનો અહીંયા ઉપયોગ થાય છે. એક સમાન માપના પત્રકો અને બીજો છે ગુણોત્તર વિશ્લેષણનો. એટલે કે આ ઊભા સ્વરૂપનું વિશ્લેષણની અંદર કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય? તો કે સમાન માપના પત્રકો અને ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ થાય છે. અને આ પ્રકારના વિશ્લેષણમાં એક જ વર્ષના નાણાકીય પત્રકોમાં દર્શાવેલ કોઈ બે કે તેથી વધુ હિસાબી માહિતી વચ્ચેનો જથ્થાત્મક સંબંધ તપાસવા પર વધુ ભાર મૂકવામાં આવે છે. તો આપણને એમ થાય કે એક જ વર્ષ કઈ રીતે? એમ દાખલા તરીકે અહીંયા આપણે ગુણોત્તર વિશ્લેષણ ધ્યાનમાં લઈએ, 2019ના કાચો નફો અને વેચાણ,
કાચો નફો અને વેચાણ ધ્યાનમાં લઈ અને કાચા નફાના ગુણોત્તરની ટકાવારી શોધી શકાય તો એને કહેવાય ઊભું જ વિશ્લેષણ. 2019ના વર્ષનો નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો અને વેચાણ ધ્યાનમાં લઈ અને ચોખ્ખા નફાની ટકાવારી ધ્યાનમાં લઈ શકાય. મિલકતો દેવાનો ગુણોત્તર ગોતી શકાય. લાંબા ગાળાના ગુણોત્તરની ગણતરી થઈ શકે. એટલે કે ટૂંકમાં એક જ વર્ષની માહિતીને ઊભા સ્વરૂપના વિશ્લેષણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં સમાન માપના પત્રકો અને ગુણોત્તર વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે શેની ચર્ચા કરતા હતા? વિશ્લેષણના પ્રકારો, નાણાકીય પત્રકોના વિશ્લેષણના પ્રકારો. આ જે કાંઈ પણ આપણે ચર્ચા કરીએ છીએ બધું જ આપણે ફૂલસ્કેપ બુકમાં સારા અક્ષરે લખવાનું છે. અને મને ખબર છે તમારા અક્ષર તો ભૂકા કાઢી નાખેવા થાય છે, મારાથી બે સ્ટેપ આગળ છે, બરાબર છે? એટલે મોટાભાગનો થિયરી પોર્શન અહીંયા પૂરો થઈ જાય છે. હવે આવતીકાલથી આપણે શક્ય હશે તો આના દાખલાઓની શરૂઆત કરશું. કોઈ પણ પ્રકારનો આમાં ડાઉટ હોય તો મેસેજ કરવા અથવા તો યુટ્યુબ ઉપર કોમેન્ટ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.